નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતી પર। તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર કેવી રીતે જાણી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર જાણો તમારી જાતે જ। જી હા મિત્રો, રીસર્વે પછીનો નવો સર્વે નંબર જાણો ઘરે બેઠા મોબાઈલમાં જ। તો આ રીસર્વે પછીનો નવો સર્વે નંબર તમારા મોબાઈલમાં જ ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે જાણવો તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે પણ તમારા જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર જાણવા માગતા હોય તો તે કઈ રીતે જાણી શકાય તેના વિશેની વિગતવાર માહિતી આપણે ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું। તો મિત્રો, અહીંયા મેં બ્રાઉઝર ખોલી લીધું છે અને સર્ચ બોક્સમાં આપણે NERR લખી લેશું, ANYROR, અને તે લખીને આપણે ઓકે આપી દેશું અને સર્ચ કરતાની સાથે જ આપણને પહેલું જ જે લિંક જોવા મળી જશે સર્ચ એડ્રેસમાં NERR.gujarat.gov.in। તો આ પહેલી લિંક ઉપર આપણે ટચ કરી દેવાનું રહેશે, જે ટચ કરતાં જ પેજ લોડ થઈ અને આપણી સામે NERR રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલી સાઇટ ખુલી જશે અને તે સાઇટ ખુલ્યા પછી અહીંયા મિત્રો ત્રણ ડોટનું નિશાન જોવા મળશે, જ્યાં સ્ક્રોલ કરી અને સૌ પ્રથમ આપણે આ સાઇટને ડેસ્કટોપ સાઇટ કરી લેશું, એટલે આપણને રેકર્ડ જોવામાં મજા આવે। તો આ પ્રમાણે ડેસ્કટોપ મોડ કરતાની સાથે આપણી સામે મેનુઓ જોવા મળી જશે। તો આ મેનુઓમાં અહીંયા એક મેનુ છે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, તો આ મેનુ ઉપર આપણે ટચ કરી દઈશું, જે ટચ કરતા આ પ્રમાણે ગ્રામ્ય રેકોર્ડ જોવા માટેની સ્ક્રીન આવી જશે, જેમાંથી અહીંયા સિલેક્ટ એની વનમાં આપણે ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે। તો તેમાં સ્ક્રોલ કરી અહીંયા તમને પ્રોમોલ્ગેશન થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર જાણવાનો એક ઓપ્શન જોવા મળશે, તો તે ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો તેના માટે આપણે અહીંયા ચેકમાર્ક કરી લેવાનું રહેશે, તે ચેકમાર્ક કરી લીધા પછી અહીંયાથી ડ્રોપડાઉનમાંથી આપણે જિલ્લો પસંદ કરવાનો છે, ત્યાર પછી તે જિલ્લાના જે કંઈ તાલુકા હશે તે ડ્રોપડાઉનમાં અહીંયા તાલુકા જોવા મળશે, તો અહીંયાથી આપણે તાલુકો પસંદ કરવાનો છે અને જે તાલુકો સિલેક્ટ કરેલો છે તેના ગામનું લિસ્ટ આપણને અહીંયા જોવા મળશે, તો ડ્રોપડાઉનમાંથી આપણે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ સર્વે નંબર અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે। તો ચાલો એક પછી એક આપણે ઉદાહરણ તરીકે કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઈએ છીએ અને ત્યારબાદ આગળની વિગતો આપણે જોતા જઈએ। ત્યાર પછી આપણે તાલુકો પસંદ કરી લઈએ છીએ, ત્યારબાદ કોઈ પણ એક ગામ આપણે પસંદ કરી લઈએ છીએ અને હવે તે ગામનો કોઈ પણ એક સર્વે નંબર આપણે રેન્ડમલી સિલેક્ટ કરી લઈએ છીએ। તો આ વિગત માત્ર આપણે જોવા માટે અને તમને સમજાવવા માટે સિલેક્ટ કરેલ છે। તો આ વિગતો સિલેક્ટ કરી લીધા પછી અહીંયા આપણને જે કેપ્ચા કોડ જોવા મળે છે તે આ બોક્સમાં આપણે ટાઈપ કરી લેવાનો રહેશે। તો ચાલો હું આ બોક્સમાંથી જે કેપ્ચા કોડ છે તે ટાઈપ કરી લઉં છું। તો મિત્રો, અહીંયા કેપ્ચા કોડ મેં ટાઈપ કરી લીધો છે, હવે ગેટ રેકર્ડ ડિટેલના બટન ઉપર હું ટચ કરી દઉં છું, જે ટચ કરતા પેજ લોડ થશે અને આપણી સામે જે રીસર્વે પછીનો નવો સર્વે નંબર કયો આપવામાં આવેલ છે અને તેનું સ્ટેટસ શું છે તેની વિગત જોવા મળી જશે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રીસર્વે પ્રોમોલ્ગેશન પછી જૂના સર્વે નંબર સામે નવા સર્વે નંબરની વિગત આપણી સામે આવી ગઈ છે। તો તેને સ્ક્રોલ કરીશું એટલે આ પ્રમાણે આપણને વિગત જોવા મળશે, જેમાં જિલ્લો, તાલુકો, ગામ અને આપણે જે જૂનો સર્વે નંબર સિલેક્ટ કરીશું તે જોવા મળી જશે અને ત્યાર પછી નીચે અહીંયા જે કોષ્ટક છે તેમાં આપણને જૂના સર્વે નંબર સામે કયો નવો નંબર આપવામાં આવેલ છે તે નંબર જોવા મળશે અને તેની બાજુના કોલમમાં આપણને તે સર્વે નંબરની સ્થિતિ જોવા મળી જશે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નવો સર્વે નંબર કાર્યરત થયેલ છે તેવું લખેલું આવે છે। તો મિત્રો, આ પ્રમાણે આપણે રીસર્વે પછીનો નવો સર્વે નંબર જાણવા માગતા હોઈએ તો જૂનો નંબર દાખલ કરી અને ત્યાર પછી આ પ્રમાણે આપણો રીસર્વે પછીનો નવો સર્વે નંબર જાણી શકીએ છીએ અને
હવે આપને જણાવું કે અહીંયા જે નવો સર્વે નંબર લખેલ છે તેના ઉપર આપણે ટચ કરીશું, એટલે આપણો જે નવા સર્વે નંબર મુજબનો જે 7 બાર ચાલુ હશે તેની વિગત આપણને જોવા મળી જશે. તો ત્યાંથી આપણને સીધા અહીંયા 7 બારના વિગત ઉપર આપણને રીડાયરેક્ટ કરવામાં આવશે. તો આ પ્રમાણે આપણે 7 બારની વિગત પણ જોઈ શકીએ છીએ. આ 7 બારની વિગતમાં અહીંયા આપણને પ્રોમલ્ગેશન નોંધ નંબર અને તારીખ જોવા મળી જશે. તેના નીચે આપણો જૂનો સર્વે નંબર અને જૂના સર્વે નંબરમાં પડેલી જે કંઈ નોંધો હોય તેના નંબરનું આખું સાંકળ્યું આપણને જોવા મળી જશે. ત્યાર પછી સ્ક્રોલ કરતાં અહીંયા આપણને જમીનની વિગત જોવા મળશે, જેમાં ક્ષેત્રફળ, કુલ આકાર, જમીનનો સત્તા પ્રકાર, જમીનનો ઉપયોગ, ખેતરનું નામ, આ તમામ વિગત આપણને જોવા મળી જશે. અને ત્યારબાદ સ્ક્રોલ કરશું એટલે નીચે અહીંયા આપણને જે જમીન છે તે જમીનનો નકશો પણ આપણને જોવા મળી જાય છે. આ ઉપરાંત હજુ આગળ સ્ક્રોલ કરશું એટલે ખાતેદારની વિગત આવશે, જેમાં ખાતા નંબર, ક્ષેત્રફળ અને આકાર જોવા મળે છે. અને સામેની બાજુએ જે ખાતેદાર હોય તેઓનું નામ પણ આપણને જોવા મળી જાય છે. તો આ પ્રમાણે મિત્રો, તમે રીસર્વે પછીનો તમારો નવો સર્વે નંબર જાણવા માગતા હોય તો એકદમ સરળતાથી જાણી શકો છો. કેમ કે મિત્રો, આપણે ઘણા સમયથી આપણો જે જૂની માપણી મુજબના સર્વે નંબરો આપણને યાદ હોય છે અને નવા સર્વે નંબરો ઘણી વખત ભૂલાઈ જતા હોય છે. તો ફરીથી તમારે નવો સર્વે નંબર જાણવાની જરૂર પડે તો આ પ્રમાણે તમે પણ એકદમ સરળતાથી તમારો જે જૂના સર્વે નંબર ઉપરથી નવો સર્વે નંબર જાણી શકો છો. તો મિત્રો, આશા રાખું કે નવો સર્વે નંબર કઈ રીતે જાણવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ KhedutHelp.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને KhedutGujarati સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.